નમસ્કાર દોસ્તો તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ થોડુંક વહેલું જાહેર કરી દેવામાં આવ્યું છે રિઝલ્ટ અત્યારે જાહેર થઈ ગયું છે પણ ઘણાનો પ્રશ્ન છે કે રિઝલ્ટને નામ ઉપર એટલે કે સીટ નંબર વગર જોઈ શકાય છે કે નહીં તો દોસ્તો રિઝલ્ટને નામ ઉપરથી જોવા માટેની સીટ નંબર વગર જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીના અટક ઉપરથી નામ ઉપરથી તમે જોઈ શકો છો સીટ નંબર વગર તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો દોસ્તો નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટે તમારે ગુગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના ત્રણ બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો પહેલું બોક્સ છે એસ ટડી ટેન બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ દસ ના રિઝલ્ટ માટે તમારા પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી બીજો બોક્સ છે ધોરણ 12 ના રિઝલ્ટ માટેનું અને ત્યાર પછી ત્રીજું બોક્સ છે નામ પરથી બોર્ડનો રિઝલ્ટ 2024 દોસ્તો તમે ધોરણ 10 ના બોક્સ ઉપર ક્લિક કરીને અંદર જશો તો ત્યાં પણ નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટેનો ઓપ્શન તમને જોવા મળશે અને ધોરણ 12 ના બોક્સ ઉપર ક્લિક કરીને અંદર જશો તો ત્યાંથી પણ તમે નામ ઉપરથી રિઝલ્ટને જોઈ શકો છો અત્યારે દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે અહીંયા 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ જેવું તમે ધોરણ 12 ના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેનું ધોરણ 12 એક બોક્સ જોવા મળશે બોક્સમાં દોસ્તો ઉપર લખેલું છે એસટીડી 12 રિઝલ્ટ 2024 એની સામે લિંક 1 લિંક 2 અને લિંક 3 આપેલી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર નાખવાનો એક બોક્સ આવશે એમાં તમે સીટ નંબર ટાઇપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર થી રિઝલ્ટ તમે જોઈ શકશો ત્યાર પછી નીચે લખેલું છે એસટીડી 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ લિંક 1 લિંક 2 અને લિંક 3 આપેલી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર નેમ એવું એક બોક્સ આવશે એમાં તમારે નામ નથી લખવાનું માત્ર અટક લખવાની છે સરનેમ અને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે સરનેમ લખી હશે એ સરનામ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હશે એમનું લીસ્ટ આવશે ફૂલ નામ સાથે જેમનું રિઝલ્ટ જોવું એ નામની બાજુમાં ગેટ બટન હોય ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ વગર સીટ નંબરે ઓપન થઈ જશે તો આવી રીતે તમે ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ નામ ઉપરથી સીટ નંબર વગર ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પરથી જોઈ શકો છો હવે દોસ્તો આપણે વાત કરી ધોરણ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર જોઈ શકાય છે કે નહીં તો દોસ્તો અત્યારે હમણાં બે મિનિટો પહેલા જ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સીટ નંબરથી પણ જોવાનું શરૂ થયું છે એટલે સીટ નંબર વગર નામ ઉપરથી રિઝલ્ટ છે જનરલી બે ત્રણ કલાક પછી જોવાતું હોય છે પણ દોસ્તો એવું જરૂરી નથી કે દર વર્ષે નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર રિઝલ્ટ મુકાય જ ઘણા વર્ષે નથી પણ મુકાતું પણ ઘણી વખત મુકાઈ પણ જાય છે એટલે જો રિઝલ્ટ જાહેર થાય નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર તો તમે ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પરથી ગમે ત્યારે તમે ચેક કરીને જોઈ શકો છો રિઝલ્ટ જાહેર થાય તો તમે સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ જોઈ શકશો તો એ રિઝલ્ટ ક્યાંથી જોઈ શકશો તો તમે ડબલ્યુ ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટમાં અહીંથી તમે જોઈ શકશો માટે ખાસ ચેક કરતા રહેજો દોસ્તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારું એવું પરિણામ મળે તમે ખૂબ સારા એવા ટકા લાવીને પાસ થાવ એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ બાકી આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ